आ पुस्तक में सातम पाना ऊपर मंदिर और साधारण में सातम पाना ऊपर शरणागत ने तार्यो आपके स्वरूप ज्ञान भव बंद थियो कार्यो गुरुदेव आप ओ महान सब कितने महानता के चेहरा तक पकड़ी रखे हो छेले सदी अने एने छेवटे उगार्यो त्यारे छोड्यो त्यां सुधी त्यां छोड्यो संताप हरी लीधा ब्रह्म जात जे अगर बद्दा संताप शेमाथी जन्मेला ब्रह्ममाथी संताप ने माटे साचो कारण छे ज नहीं केवल ब्रह्म ने कारण संताप जन्मेला बद्दा आपे अज्ञान निवृत्ति द्वारा हरी लीधा खरेखर हे करुणा सागर आप महान छो। आखो वेदांत सिद्धांत आवे छे ना मैं शु करियो कर्या सकाम कर्म में अनेक दिवस रात दिवस रात मची पड़ियो दिवस रात मची पड़ियो अने कामना पूरी करवा एक पछी एक पछी एक पछी वो कर्मो दिवस अने रात जोया वगर कर्याश कर्या कर्याश कर्या कर्म करले फल मळे फल मळ्या पण नसीब एटलो सारो तो फल भोगवता थाक्यो बहु कैरियो खाधी बहु फरिया बहु जोयो बहु पुण्य तो थाय बाकी तो लोग आखी जिंदगी खा खास करे ने फर फरज करे ने पहर पहर करे ओढ़ ओढ़ करे नहीं थाकता लोग तो कई पुण्य हशे पूर्व न दो करो अपने फल भगवान थाक्यो थाक्यो मैटर विचार करो सो विचार करो फल छे अनित्य कर्म नो अरे कर्म ना फल तो अनित्य छे नित्य ते कदाई ना परीक्षा लोकान कर्म जिना अवधि वस्तु ना सिद्धा सिद्धा संदर्भ उपनिषद जोड़े छे परीक्षा लोकान कर्म जिना ब्राह्मण निर्भय दमाया नास्ते को दम करते हैं सामने से क्या है क्या सामने से मंडक उपनिषद ना मंडक ना प्रसिद्ध ना प्रसिद्ध मंत्र आखा उपनिषद ना वांग्मय ना प्रसिद्ध मंत्र कर्म थी प्राप्त तथा लोकनी परीक्षा करी में परीक्षा करे शु नक्की करो ब्राह्मण निर्भय दमायात ब्राह्मण એટલે જેને વિચાર કરવાની સૂઝ છે ને આંખો વેચેન કર્યાશ કરે એનો તો પ્રશ્ન નથી પણ વિચાર કરે કે આખી જિંદગી આટલા કર્મ કર્યા ફળ મળ્યા ભોગવ્યા સંતોષ ના થયો હજુ કરીશ તો થશે પણ ભોગવતા થાક્યો તેથી કર્યો વિચાર ફળ છે અનિત્ય કર્મનો નાસ્તે અકૃત કૃતેન કૃતેન કર્મણ અકૃતઃ કર્મ પર મોક્ષઃ નાસ્તિ અકૃત એટલે જે કાર્ય નથી જે ઉપજાવાયું નથી જે જન્માવાયું નથી મોક્ષ નિત્ય છે નિત્ય તે જન્મે નહીં કર્મ અનિત્ય છે અનિત્ય કર્મ નિત્ય મોક્ષ ના જન્માવે એ મને સમજ પડી એ કર્મનો ફળ ક્યારે નિત્ય ના હોઈ શકે તો પછી મારે તો કેમ કૃતેન કર્મણ સ્પષ્ટ રીતે ઉપનિષદના વાક્યો છે કેમ કોઈ કર્મ કરવાની જરૂર છે કર્મ કરવાથી ફળ મળશે પણ અનિત્ય હશે અને મને ત્યારે કુછ ભાષ્યકાર મહારાજે અહમ કુટસ તેનો શિવે ન ચલે અર્થે ન અર્થે પણ અચળમાં કુટસ્થ ભાષ્યમાં નિત્યમાં રસ છે કર્મ ફળ અનિત્ય છે તો કેમ કુટેન કર્મણ હવે કર્મશી જરૂર છે તો કર્મ કરું શા માટે છોડો કર્મ જાણ કર્મ મેં ત્યાગ કર્યો અને સમજ પડી એ નિત્ય તે અનાપ્ત કદી હોય નહીં રામ આપતો એટલે મેળવેલું અનાપ્ત ન મેળવેલું નિત્ય હોય એ ક્યારે મારી પાસે આ બધું વાતે ખરું અર્થ શો થયો આજે નથી અને કાલે આવશે નિત્ય હોય કે ના હોય જો આજે ના હોય ને કાલે આવે તો આ સમય નથી માટે અનિત્ય છે આ સ્થળે નથી માટે અનિત્ય છે આ સંજોગોમાં નથી માટે અનિત્ય છે તો નિત્ય વસ્તુ અત્યારે ના હોય બને જ નહીં જે નિત્ય તે અનાપ્ત ન મેળવાયેલો અનજીવડ કદી હોય નહીં રામ ભવંત થયું કાર્ય એ મહાન ગુરુદેવ આ મહાન છો એ કરુણા સાગર આપને નિત્ય પ્રણામ તો શું કરવાનું સગુરુ એવા બી કરશે અને ગુરુ પાસે જવું જોઈએ પહોંચી ગયો ગુરુદેવ જઈને શું કરવાનું સમિત પાણી શ્રોત્રે બ્રહ્મનિષ્ઠ શ્રોત્રે બ્રહ્મનિષ્ઠ પાસે આત્મા સમય લઈને જવાનું પછી શું કરવાનું અધી ભગવ બ્રહ્મેદિ ભગવાન મને બ્રહ્મનું જ્ઞાન આપો ગુરુદેવ હિત એટલે મોક્ષ
મને મોક્ષનું જ્ઞાન મળવાનો અભિલાષ છે, તો તમે મફત આપો. બંધુ ચરણ કમળમાં શિષ્ય સ્નેહમ શાદીમાં આપવા પ્રપન્ન, આપના ચરણ કમળમાં વંદન કરું છું. આત્માને સ્વરૂપનું જ્ઞાન આપો. મને ખબર છે કે મોક્ષ એટલે સ્વરૂપનું જ્ઞાન. મોક્ષના નામે મારે કે સ્વર્ગ નથી જોઈતું, સ્વરૂપનું જ્ઞાન જોઈએ છે. પણ હું તને શું કામ આપું? હું શું કામ આપું? સો કરુણાના સેવા, કરુણાના સાગર છ, કરો દિન નો ઉગાર આ દિન તમારે શરણે આવ્યો છે. શાંતિમાં પણ પ્રપન્ન હું પ્રપન્ન છું, દિન સેવા કરો, ઉદ્ધાર કરો. આમ અને તો બીજું નાર પણ શરણાગતને તાર નાર આપ દિનના બીજું નથી શરણ કેવળ આપ જ આધાર. બીજું આ પણ સ્પષ્ટતા થવી જોઈએ. હા, નચિકેતાને વંદ્યમ રાજાએ તો બીજે છે અને અર્જુનને ભગવાન બુદ્ધિનું શરણ લે. કોઈ શરણની સ્પષ્ટતા હોવી જોઈએ મારે આજ અને આજ. જો એવું હોય કે આપવું છે કે નહીં, બીજા ઘણા મહાત્મા પડ્યા જ છે ને, કે તમારે રહી જાય જો કચકચ કરો, શરદ મોક્ષો કે વહેલા આવી જાઓ, આ કરો પેલું કરો, તો જય શ્રી કૃષ્ણ બીજે જઈ આવીશું. તો જરૂર જ જાઓ, જ્યાં સુધી લાગતી બીજે મળશે ત્યાં સુધી જઈ આવવાનું છે. ખાતરી થાય કે નથી મળતું ને આ જોઈએ છે, અહીંયા જ મળશે. આ પ્રકારનું કન્વિક્શન હોય તો જ ગુરુજી આપણા માટે કામ કરી શકે, એ સિવાય નથી થતું. હતું બીજું શરણ નથી કેવળ આપ જ આધાર. શરણાગતને તારનાર આપ દીન નાથ, આપ દીન ના સ્વામી છો, નાથ છો, શરણાગતને તારનાર છો, અનુ શરણે આવ્યો છો, આપ દીન ના છો. અમને શું લાગે છે, નથી લાગતું મારો ઉદ્ધાર કરવો જોઈએ? હે ગુરુદેવ ભગવાન ઉગાર આપ મહાન છો, એ કરુણા સાગર આપને નિત્ય પ્રણામ. તો ગુરુજી તરફ જોતા હતા કે નાની હે તો હું તરત ઉપદેશ આપી દઉં. સૌમ્ય ના કરીશ, હે સૌમ્ય હું તો ભય ના પામીશ, હું તને મુક્તિનો ઉપાય કહું છું. બંધન શું છે સમજી લે, બંધન સમજાશે નહીં તો મુક્તિ નહીં સમજાય. બંધન શું છે? અજ્ઞાન એવ બંધન, અજ્ઞાન જ બંધન છે. તો મુક્તિ કેવી રીતે થાય? જ્ઞાનથી મુક્તિ થાય. અજ્ઞાન એવ બંધન, મુક્તિ જ્ઞાનથી જ થાય. ઉપદેશ કર્યો છે, નાસી તમ સંસારી તો સચ્ચિત સુખદામ, તો સંસારી નથી બેટા, તો સત્ય ચિત્ત અને સુખ નું સ્વરૂપ છે. નિત્ય શોધું છે, ક્યાં મળશે? જે નિત્ય ને તું શોધે છે, તત્તમ સિવાળ તે જ તમશે જે નિત્ય ને તું શોધે છે. તું બ્રહ્મ છે, તું અનાદિ છે, તું પૂર્ણ છે, તું નિત્ય છે, તું નિત્ય મુક્ત છે. હે રામ, તું સ્વયં રામ છે, તું નિત્ય મુક્ત છે. ભગવંત થી ઉગાર ગુરુદેવ છે મહાન, એ કરુણા સાગર આપણે નિત્ય પ્રણામ. જ્ઞાન થઈ ગયો એને ઉપદેશ આપ્યો એટલે હું ધન્ય થયો. દીન બંધુ, હે દીન બંધુ, હું આપના ઉપદેશ ધન્ય થયો. એ કૃપા નિધાન, એ કૃપાના કરુણ, કૃપાના નિધાન ખજાનો, એ કૃપાના અખોટ રાશિ, આપના ઉપદેશ હું ધન્ય થયો છું. મને શું જ્ઞાન થયું? સંસાર નથી, જીવ ઈશ ભેદ નથી. ક્યાંય સંસાર તો નથી જ નથી, જીવ નિશ્ચર ભેદ પણ પડી ગયો છે. હવે તો શું છે? છે એક અદ્વિતીય બ્રહ્મ સર્વમાં સમાન, એક અદ્વિતીય બ્રહ્મ સર્વમાં સમાન છે. પ્રણામ કરો, બીજું કરું શું? ત્યારે પ્રણામ કરો ગુરુજી, બીજો નથી ઉપચાર. આપે જે જ્ઞાન આપ્યું અને બદલામાં આપી શકાય એવું કશું છે જ નહીં, માત્ર પ્રણામ કરું છું, બીજો કોઈ ઉપચાર કરી શકો એમ નથી. પણ હા, હું શું કરું છું? શંકર સ્વરૂપ ગુરુજી હું આપનો છું દાસ. માં ચાપે સહ દાસ્યાય, જનક રાજાને યાજ્ઞવલ્ક્ય મહારાજે ગુરુ જ્ઞાન આપ્યું, પછી જનક ને અભય વિજનક પ્રાપ્ત થશે, અને જનક અભયની પ્રાપ્તિ થઈ છે. ત્યારે શું કરે છે જનક રાજા? ઇમે વિદેહ, ઇમે વિદેહ, આ વિદેહ નગરી તમને આપું છું. માં ચાપે સહ દાસ્યાય, દાસ્ય માટે મારી જાત પણ આપું છું. વિદેહ નગરી લઈ જાય ગુરુજી, પછી નગરી ચલાવશે, કોણ રાજ્ય પણ કરશે. ગુરુજી બેસવાના છે ખ્યાતિ પર, આપના માલિક છો, આપના નોકર તરીકે હું રાજ્ય ચલાવીશ, આપનો દાસ છો. શંકર, આપ શંકર ભગવાન પોતે છો કે શંકરાચાર્ય ભગવાન પોતે છો? આપનો હું દાસ છું. હે ભગવાન, આપે મને ભવબંધનથી ઉગાર્યો છે. ગુરુદેવ આપ મહાન છો, હે કરુણા. મહાન ના ગુરુ ને આ છે ને કે શિષ્યને મહાન બનાવી દીધો, પ્રમો બનાવ્યો અને ભવબંધનથી ઉગાર્યો, એ કરુણા સાગર. કોઈને હિંમત નથી કે આ કામ કરી શકે. ખરેખર આ કરુણાનો સાગર છો કે મહારાજ એવા માણસને તમે ઉગાર્યો નહીં. સદગુરુદેવ ભગવાન કી જય.